देशभरमा 72મા ગણતંત્ર દિવસની ઉજવણીનો ઉત્સાહ, દિલ્હીમાં રાષ્ટ્ર પરેડમાં ભારતની આન બાન અને શાન સમાન શક્તિ અને સંસ્કૃતિની જોવા મળશે ઝલક. દિલ્હીમાં ખેડૂતો કાઢશે ટ્રેક્ટર રેલી, શાંતિથી રેલી યોજાય તે માટેની તકેદારી વચ્ચે પોલીસ એલર્ટ. ૧૧૯ હસ્તીઓને કરાય પદ્મ પુરસ્કારની જાહેરાત, ગુજરાતમાં કેશુભાઈ પટેલને પદ્મભૂષણ તો મહેશ નરેશ કનોડિયા પદ્મશ્રીથી સન્માનિત, દાદુદાન ગઢવી અને ચંદ્રકાંત મહેતાને પદ્મશ્રીનું સન્માન. ગુજરાતમાં કોરોના વેક્સિન વચ્ચે વાયરસના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા નવા 390 કેસ, 3 દર્દીના મૃત્યુ, સાજા થવાનો દર 96.64%. રસીકરણનો પહેલો તબક્કો ઝડપથી પૂર્ણ કરવા રાજ્ય સરકારે વધાર્યા સેન્ટર્સ, હવે 161ને બદલે 500 સેન્ટર પર કરાશે કામગીરી, 5 ફેબ્રુઆરી સુધીમાં કામ પૂર્ણ કરવાનું આયોજન.